सूरत जिला पोलीस वड़ा पोताना मकान में चलावे छे आधुनिक गौशाला, गायों ने तमाम फेसिलिटी साथे आपे छे, जड़ीबूटी भरपूर खोराक फरज दरमियान परिवार ना सभ्य नी जेम राखे छे गायों ने। सूरत जिला पोलीस ना वड़ा तरीके फरज बजावता महिला अधिकारी उषा राणा नुं नाम तमाम लोकोए सांभळ्युं छे, पण आ महिला अधिकारी विशे तमे नथी जाणता, तो आजे तमने जणावी दईए के आ महिला अधिकारी पोताना घरमां एक गौशाला पण राखे छे। पोताने गौ माताની સેવા કરવાનું વિચારીને એક કરીને 7 જેટલી ગૌ માતાનું જતન કરે છે। સતત પોતાના કામ વચ્ચે વ્યસ્ત રહેતી મહિલા પોલીસ અધિકારી સવારે વહેલા ઉઠીને ગૌ માતાના દર્શન કરે છે અને અંતે પોતાના કામ શરૂ કરે છે। જો કે પોલીસની નોકરી સતત વ્યસ્ત રહેતી આ મહિલા અધિકારી પોતાના અધિકારીના સમયમાંથી સમયની ચોરી કરીને માતાની સેવામાં તે સમય આપે છે। તેમનું માનવું છે કે ગૌ માતા તેમના જીવનમાં આવ્યા બાદ તેમને પોઝિટિવ એનર્જી સાથે શાંતિનો અહેસાસ થયો છે। જો કે પોતાના મકાનના પાછળના ભાગમાં તેમણે આધુનિક એક ગૌશાળા સહત બનાવી છે। તેમણે તમામ ગૌ માતાને એક નામ આપ્યા છે। તે સવારે અને સાંજે સાથે જ રજાના દિવસે ખાસ સમય કાઢીને આ ગૌ માતાની સેવા કરે છે। ગાયોને નામથી બોલાવે છે એટલે તરત નજીક આવીને વહાલ કરવા લાગતી હોય છે। ગાયોને કૃષ્ણા, ખુશી, જાનકી, સરસ્વતી જેવા સુંદર નામ અપાયા છે, સાથે જ યશ અને પૂનમ નામે વાછરડા પણ છે। ગાયો માટે ગૌશાળામાં 10 પંખા, 8 ટ્યુબલાઇટ, મચ્છર દૂર કરવા માટે મોસ્કિટોઝ લાઇટ્સની પણ વ્યવસ્થા છે, સાથે જ સંગીત સાંભળવા માટે સ્પીકર સુધીની સુવિધા પણ આપવામાં આવી છે। જો કે આ ગૌ માતાએ જોઈને અને તેમના અવાજ સાંભળતાની સાથે જ જાવ પણ કરે છે અને આમાંથી એક બેનું તો મૃત્યુ થયું છે। મહિલા પોલીસ અધિકારીએ ઘરની સામે જ 2 ગાયોની સમાધિ પણ બનાવી છે, જેમાં 1 ગાયનું નામ ગંગા અને બીજીનું યશોદા છે। બંને ગાયોની સમાધિ પર દરરોજ ફૂલ ચઢાવવામાં આવે છે। 2017માં મહીસાગરમાં જન્મેલી ગંગા નામની ગાય બીમાર થતાં અમદાવાદ, જૂનાગઢ તથા કચ્છથી ડોક્ટરો બોલાવાયા હતા। 8 ડોક્ટરોની ટીમ ગાયને બચાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા। છેવટે ગત 3 માર્ચે ગંગાએ અંતિમ શ્વાસ લીધા હતા। આ જ રીતે યશોદા નામની ગાયનું પણ મૃત્યુ થયું હતું। એ પછી બંને ગાયોની સમાધિ બનાવવામાં આવી હતી। જો કે આ સમાધિ પર દર સવારે અને સાંજે આ મહિલા અધિકારી અથવા તેમના પતિ નિયમિત 2 સમય દીવો કરે છે। જો કે આ ગાયોને એનર્જી આપવા માટે ખાસ ખોરાક પણ આપવામાં આવે છે। ખાસ 48 જેટલી જડીબુટ્ટીમાંથી તૈયાર કરેલી ઔષધિવાળું ભોજન આ ગાયોને આપવામાં આવે છે, જેને લઈને આ ગાયોએ તંદુરસ્ત જળવાઈ રહે। જો કે આ મહિલા અધિકારી આ ગાયોના આવવાથી ગૌશાળા મતલબ એવું નક્કી કર્યું હતું કે આપણે ઘરમાં ગાયો લાવીએ, અને ગાયો લાવી લાવ્યા પછી ખબર પડી કે આ તો બહુ જ અદ્ભુત છે। એને પશુ કરતાં એ જે માની ઉપમા આપી છે એ ખરેખર એકદમ પ્રોપર આપી છે। આ ગાયો આપણા બીમારીઓ લઈ લે છે, આપણને આયુષ્ય આપી જાય છે, જે 2 આંખથી જે આપણે જોઈ શકીએ એના કરતાં પણ અમુક અદૃશ્ય શક્તિઓ એવી છે એની જોડે, કે એના રહેવાથી, એની હાજરીથી ઘરમાં એક શાંત ઓરા બની રહે, એક પવિત્ર વાતાવરણ એની ઉર્જામાં રહેલું છે। સાથે સાથે આપે કહ્યું હતું કે ઔષધિઓ એને આપવામાં આવે, એના ચારા સાથે એને પ્રોટીન મળી રહે માટે કઠોળ પણ આપવામાં આવે, અને સાથે સાથે રોજે એને ઔષધિઓ આપવામાં આવે। ઔષધિઓમાં બ્રાહ્મી છે કે એકદમ બ્રેઇનને હેલ્પફુલ થાય, અશ્વગંધા છે એ પણ બ્રેઇન કન્સર્ન છે, જીવંતી છે, સાથે સાથે હલ્દી છે, આંબા હલ્દી અને જનરલ, પછી હરડે છે, આંબલા છે, બધા પ્રકારની કે જે આપણના બોડીને ઇમ્યુનિટી વધારે એ તમામ ઔષધિઓ અમે આપીએ છીએ। કેમ ઔષધિ? ઔષધિ એટલા માટે કે એની ઇમ્યુનિટી બરકરાર રહે, એને સપોર્ટ મળે, અને અગાઉ કેવું હતું કે ગાયો છે એ જંગલમાં જતી તો એને લોટ ઓફ ઔષધિ મળતી, હવે જંગલની પ્રથા જતી રહી છે, અત્યારે એ રહે છે તો આ જંગલની સરખામણીમાં એના માટે તો એક બંધન જ છે, અને એવા સમયે એને કશું જંગલની જે ઔષધિ લાયું મળવાની નથી, તો આપણે જંગલમાંથી લાવેલી ઔષધિનો પાવડર બનાવીને એને આપીએ છીએ। સમય કેવી રીતે સેટ કરો છો? કારણ કે પોલીસની નોકરી 24 કલાકની હોય છે, આવવાનો જવાનો સમય નથી, આ પરિવારના સભ્યોને કેવી રીતે મળો છો? એમને સવારે સાંજે જ્યારે પણ ટાઈમ મળે, મતલબ એના માટે પણ ટાઈમ ચોરી લઈએ છીએ, અમે સમયની ચોરી કરીને પણ એમની સાથે રહીએ છીએ, ક્યારેક રજાના દિવસોમાં સૌથી વધારે, ઇવન અમે ક્યાંય બહારગામ ગયા હોય તો એ લાઈવ વિડીયોથી એને જોઈ લઈએ કે એનું જતન બરાબર થાય છે ને, એને કંઈ પ્રોબ્લેમ નથી ને, એની બીમારી હોય તો રાતરાત અમે લોકો જાગી અને એની સાથે બેસીએ છીએ, એને ફીલ કરાવીએ છીએ કે અમે પણ તારી જોડે છે, એટલે પરિવારના સભ્યથી કોઈ કમ નથી, પણ એના કરતાં એવું છે કે એ અમને વધુ સમય આપે છે, અમારા સ્ટ્રેસ લઈ લે છે, ટેન્શન લઈ લે છે, આનાથી વિશેષ બીજું શું હોય ગાય માટે? ખાસ મેનુ બનાવવામાં આવ્યું છે, ધ્યાન રાખવામાં આવ્યું છે,
આપણે જેવી ઘરમાં સગવડ છે એવી જ એને ગૌશાલામાં સગવડ છે, કે જે રીતના પંખાઓ છે, પછી એમને મચ્છર ના કરડે એટલા માટે મશીનો રાખ્યા છે, એમને મસાજ માટેનું મશીન લાવ્યા છીએ. ઇવન આપણે ગૌશાળામાં અમે ઊંઘી શકીએ એટલું કમ્ફર્ટ ઝોન ત્યાં રાખ્યું છે અમે લોકોએ. રોજે હવન થાય છે એમના માટે, એને લીમડો રોજે આપવામાં આવે છે, એને નમક સિંધાઉ નમક આપીએ છીએ કે જેથી કરીને પેલા બ્લડ પ્રેશર કે એવા કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. તો આપણી જેટલી સગવડો છે એટલી જ કોપી એમની. ઇવન અમે ગરબા જે આપણે નવરાત્રિના હોય એ લટકાવીએ છીએ, ક્યાંયથી સરસ ચૂની મળે તો એ પણ ગૌશાલામાં અમે ડેકોરેટ કરીએ છીએ. એ તમામ પ્રકારે એમનું ધ્યાન રાખવામાં આવે છે. સમાધિ એટલે બનાવી કે અમારી સૌથી મોટી ઉંમરની ગાય હતી ને અમારે પરિવારનો જે વડલો કહેવાય એવો વડલો હતી એ ગાય, અને એના સુખ દુઃખમાં બધે જ અમારા સુખ દુઃખમાં એ ખૂબ જોડાયેલી હતી અને એની ખૂબ યાદ હતી. એટલે એવું નક્કી કર્યું કે એના મૃત શરીરને અમારી સાથે જ રાખવું છે, અને આ માટીનું શરીર છે તો એ આ જ માટીમાં એ જીવે એટલે, અને રોજે સાંજે સવારે એની સમાધિ ઉપર દીવો કરવામાં આવે, અને અંતિમ વિદાય પણ અમે એને બહુ જ ભવ્ય વિદાય આપી. જે રીતના મનુષ્યને વિદાય આપવામાં આવે એ જ પ્રકારે અમે બ્રાહ્મણને બોલાવીને મંત્રોચ્ચાર સાથે એને સમાધિ આપેલી છે. તેમના જીવનમાં સહનતાની સાથે જ સમૃદ્ધિ પણ આવી છે. જો કે આ ગાયો માટે ખાસ બેડ બનાવવામાં સાથે જ તેમાં મસાજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે સાથે આ ગાયો માટે ગૌશાળામાં ખાસ સાંજે હવન પણ કરવામાં આવે છે. જો કે આ અધિકારી આ જ પ્રકારની ગૌપ્રેમ જોઈને એક વખત ભલભલા વિચારમાં પડી જાય છે. ત્યારે આવો તેમની સાથે એક ખાસ મુલાકાત કરીએ. બ્યુરો રિપોર્ટ, SN ન્યૂઝ, સુરત.